600 રૂપિયામાં પેલી બિચારી લીધું તો ખરા, પણ હવે એનો જે બાટલો છે મોંઘો પડે છે, કારણ કે બાકી તમે ખરીદવા પડે. ત્યારે નોર્મલી એનું જે પેલું વુડ કે જે બાયોમાસ કે જે ગોબર વાપરતી હતી એને મફત પડતું, એટલે એ બેન પાછા બાયોમાસ ને ગોબર પર આવી ગયા. બીજું નેગેટિવ શું થયું કે અત્યાર સુધી એ બેન બીપીએલમાં ગણાતી હતી, કારણ કે એની પાસે બાટલો નહોતો. હવે જેવો એલપીજીનો બાટલો આવી ગયો એટલે બીપીએલ થી એપીએલમાં ગઈ, જેવી એપીએલમાં ગઈ એટલે જે પેલું કેરોસીન કે બધી બીજી લાભો મળતી હતી બંધ થઈ ગઈ, ડાયરેક્ટ બેનિફિટ બધી બંધ થઈ ગઈ. એટલે ઉજાલા સ્કીમ આમ પોઝિટિવ છે, પણ અનફોર્ચ્યુનેટલી ડેટા કહે છે કે 88% લોકો, અગેન ડેટા કહે છે કે 88% લોકો એ સેકન્ડ બાટલો નથી લીધો. એટલે ફાઇનલી ભલે આપણે બાટલાઓ વધારી એ અલગ વાત છે, ગેસના બીજા નહીં. આપણી પાસે પૂરા ઇન્ડિયામાં 58 કરોડ એન્ટરપ્રિન્યોર છે, 58.5 મિલિયન, હા એટલે 58.5 મિલિયન, સોરી 5-6 કરોડ એપ્રોક્સિમેટલી આપણી પાસે એન્ટરપ્રિન્યોર. એ 6 કરોડ માંથી ખાલી બહેનો 80,000 છે, એટલે 14% થાય છે. અને એ 80,000 બહેનો બી માન પેલો શું કે જે સર્વે કર્યું છે, એ 80,000 બહેનોમાં બી બહુ પ્રોબ્લેમ થઈ રહ્યો છે ઇન ટર્મ્સ ઓફ કે એ લોકોને ફાઇનાન્સ નથી મળતું. અને એ કહે છે કે ઇન્ડિયામાં એક્ઝામ્પલ આપું છું કે 42% બહેનો લેડીઝ ગ્રેજ્યુએટ થાય છે, એ 42 માંથી એ 24% બહેનો જોબ મળે છે, એટલે 24% બહેનો જોબ કરે છે ને ગ્રેજ્યુએટ જોબ કરે છે, એમાંથી ખાલી 10% બહેનો સિનિયર લેવલ પર જાય છે અને ખાલી 1% બહેનો સીઈઓ લેવલ પર જાય છે. એટલે જે અહીંયા પેનાલિસ્ટે સ્ટાર્ટિંગમાં કહ્યું કે જે શું કહેવાય પે ગેપ છે, જેન્ડર પેરિટી છે, જે પૈસા જે બહેનોને પૈસા મળવા, જે આટલા આખા દિવસ મહેનત કરે, ઘર સંભાળે, બાળક સંભાળે, ઓફિસ સંભાળે, એના લીધે આ બધો આખો ઇશ્યુ થાય છે. બીજો ઇશ્યુ છે કારણ કે બહેનોને રીસ્કિલ નથી થતા, એટલે કે ઘણી બહેનો, એક બીજો સર્વે કહે છે કે 48% નોન વર્કિંગ વુમેન કહે છે કે અમારે ફરી બિઝનેસ કરવો છે, આ ફરી આમાં આવું છે, પણ 69% કહે છે કે અમને ફાઇનાન્શિયલી નથી, ઘરવાળા સપોર્ટ કરતા, કારણ કે ઘરવાળા તો ઉડાવે કે બેન અમારા તો પૈસા ડૂબી જશે. એકચ્યુઅલી એક વચ્ચે ડિબેટમાં એક મોટા સાહેબ પોતાની દીકરીને પૈસા આપે છે તો દીકરી કહે છે હા મારા પપ્પાને પહેલા બહુ બીક લાગી કે એના પૈસા ડૂબી જાય, અને મેં કહું કે શરમ આવી જોઈએ તારા પપ્પાને એવું બીક લાગે તો. એટલે અલ્ટિમેટલી આ એક સત્ય છે ને આ બધું માઇન્ડસેટનું ઇશ્યુ છે, પણ ઓબ્વિયસલી ગવર્મેન્ટને આગળ